કંબોડિયામાં ફસાયેલા ભારતીય નાગરિકોને કરાયા મુક્ત. ભારતીય દૂતાવાસે સાયબર ક્રાઇમ કમ્પાઉન્ડમાં ફસાયેલા 14 ભારતીય નાગરિકોને કર્યા મુક્ત. તો મલેશિયાના રાજાનો ધામધૂમથી ઉજવાયો રાજ્યાભિષેક. સુલતાન ઇબ્રાહીમ ઇસ્કંદરે તોપની સલામીથી રાજ્યાભિષેક કરાયો. સુલતાનની અંદાજિત નેટવર્થ છે 5.7 અબજ ડોલર. તો માઇક્રોસોફ્ટે જાહેર કર્યું કે ક્રાઉડ સ્ટ્રાઇક આઈટી આઉટલેજને કારણે 8.5 મિલિયન વિન્ડોઝ ઉપકરણોને થઈ હતી અસર. આજે સ્વીડિશ ઓપન ટેનિસ સ્પર્ધાની ફાઇનલ. સ્પેનના રાફેલ નડાલ અને પોર્ટુગલના નુનો બોર્ગોસ વચ્ચે સ્વીડનના બરસાતમાં રમાશે મેચ. તો કર્ણાટકના ઉત્તરાખંડમાં ભૂસ્ખલન. અંકોલાની નજીક NH-66 પર ભૂસ્ખલનને લીધે વાહન વ્યવહારને મોટી અસર. સ્થાનિક તંત્ર દ્વારા રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી પૂરજોશમાં. ક્રિકેટ બાદ હવે ફૂટબોલમાં ભારતને નવા કોચ મળ્યા. માર્નોલો માર્કેઝની વરણી કરાઈ. માર્કેઝ અગાઉ 4 વર્ષથી ISL માં FC ગોવાના કોચિંગ આપી રહ્યા હતા. તો રાજકોટ જિલ્લા તાલુકાના ગામોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રોગ અટકાયત માટે મેલેથિયોન 5% દસ્ટિગની કામગીરી. માટીવાળા ઘરમાં અને દિવાલની તિરાડોમાં રહે છે સેન્ડફ્લાય.